વડોદરામાં નાગરિક સંશોધન કાયદાના વિરોધ અંગે સોશિયલ મીડિયામાં થયેલ મેસેજ બાદ વડોદરા શહેરમાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે બુધવારે રાત્રે વડોદરા શહેરમાં મેં સીએબી ઓર એનઆરસી કા પૂરા જોશ વિરોધ કરતા હું લખેલા પોસ્ટર લાગ્યા હતા જેને પગલે પોલીસ સંવેદનશીલ વિસ્તારમાં બે હજાર પોલીસ કર્મીનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે અને મેસેજ વાયરલ કરનાર પચાસથી વધુ લોકોની પૂછપરછ હાથ ધરી છે મળતી માહિતી અનુસાર નાગરિક સંશોધન બિલના વિરોધના બંધના વાયરલ મેસેજને પગલે વડોદરા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં ખાસ અતિસંવેદનશીલ એવા માંડવી પાણીગેટ ફતેપુરા યાકુતપુરા અને મચ્છીપીઠ સહિતના વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પીસીઆર વાન સાથે ઘોડેસવાર પોલીસ પેટ્રોલિંગમાં જોડાય છે બુધવારે રાત્રે વડોદરા શહેરમાં સીએબી ઓર એનઆરસી કા પૂરા જોર વિરોધ કરતા હું લખેલા પોસ્ટર લાગ્યા હતા જો કે પોલીસ તુરંત જ આ પોસ્ટર હટાવી લીધા હતા નાગરિક સંશોધન કાયદાના મુદ્દે પૂર્વોત્તર રાજ્યો અને દિલ્હીમાં હિંસક દેખાવા બાદ ગુજરાતમાં પણ વિરોધ જોર પકડ્યું છે બુધવારે સાંજે અમદાવાદના મુસ્લિમ આગેવાનોની અપીલનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં ઓગણીસમી સ્વૈચ્છિક બંધ રાખવાની અપીલ કરાઈ હતી આ મેસેજના પગલે વડોદરાના મુસ્લિમ આગેવાનો મીટિંગનો દોર શરૂ કર્યો હતો તો બીજી બાજુ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજના પગલે પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું હતું પોલીસ કમિશનર અનુપમ સિંહ ગોહેલે તે જણાવ્યું હતું કે હજુ સુધી વડોદરામાં કોઈ સંગઠનની બંધની જાહેરાત કરી નથી સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા છે અને આ પ્રકારના મેસેજ ફોરવર્ડ કરનાર થી વધુ લોકોને પૂછતાછ માટે સાયબર સેલમાં બોલાવ્યા છે અમે બે હજાર પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે સંવેદનશીલ વિસ્તારમાં ખાસ સુરક્ષા ગોઠવવામાં આવ્યો છે અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યુઝ વડોદરા